હેલો એન્ડ વેલકમ યુઅર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 નો રીડ 1 એન્ડ્સ એટલે કે કીડીઓ વિષય પર અભ્યાસ કરીશું. કીડીઓ જે સોશિયલ એનિમલ છે, કીડીઓ જેના અલગ અલગ પ્રકાર છે, જે અમ્બ્રેલા એન્ડ્સ હોય કે ફાર્મર એન્ડ્સ હોય, રેડ એન્ડ્સ હોય, બ્લેક એન્ડ્સ હોય, બરાબર છે. એટલે કે દરેક કીડીઓ જે છે એની વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. અને ખાસ યાદ રાખીશું કે આપણે ઓવરઓલ સંપૂર્ણપણે આ પાઠને આપણે એ ટુ ઝેડ સુધી સમજીશું. એટલે કે અહીંયા આપણે શરૂઆત કરીશું ડિફિકલ્ટ વર્ડ્સથી અને ત્યારબાદ ગ્લોસરી જોઈશું અને ત્યારબાદ સંપૂર્ણ જે પાર્ટ છે એની સમજૂતી સચિત્ર જોઈશું અને ત્યારબાદ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પણ જોઈશું અને ત્યારબાદ આપણે શોર્ટ નોટનો પણ અભ્યાસ કરીશું. કદાચ એના માટે 2-3 પાર્ટ થઈ શકે છે. પ્રથમ પાર્ટમાં આપણે થોડોક કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયો ગમે તો લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. PDF જે છે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક દ્વારા ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલમાં જશો એટલે ચોક્કસ તમને ફ્રી ઓફ કોસ્ટ આ PDF મળશે. આગળ વધીએ યુનિટ 5 નો રીડ 1 એન્ડ સ્ટીડિયો. પીટનો વાત કરીએ, પીટનો મતલબ થશે પીટ એટલે ખાડો. કીડીઓ જે ખાડામાં પડી એની વાત છે. ફેચનો મતલબ થાય છે જઈને લઈ આવવું. જે ટુકડા ઇન્સેક્ટ્સના પડ્યા હોય એની પછી બહાર કાઢે છે કીડીઓ, એની વાત છે. એન્ટ હિલનો મતલબ થાય છે કીડીનું દર એટલે કે રાફડો. ત્યારબાદ છે આળસ. આડિયસ એટલે કે મુશ્કેલ, સખત મહેનત માગી લે તેવું, ડિફિકલ્ટ કામ છે. ખાસ કરીને સિમિલર વર્ડ નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછી શકાય. સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળું, સીધા ચઢાણવાળું છે સ્ટીપ. એકદમ સ્ટ્રેટ ચડવાનું હતું કીડીઓને, બરાબર, અને ત્યારે ફૂટહોલ્ડની પણ જગ્યા નહોતી, બરાબર, એવો એક પ્રસંગ છે. ક્લિફનો મતલબ થાય છે CLIFF, ક્લિફ એટલે ઊભો ખડક, બેખડ. ઓબસ્ટ્રક્ટનો મતલબ થાય છે, ઓબસ્ટ્રક્ટનો મતલબ છે અવરોધવું, પ્રગતિ અટકાવે. ફૂટહોલ્ડનો મતલબ શું થશે, પર્વત વગેરે ચડતા ટેકા માગે માટે પગ રાખવાનો આધાર, બરાબર છે. કીડીઓ જ્યારે ઉપર ચડી રહી છે ત્યારે સીધો ઢાળ છે, ત્યારે પગ મૂકવા માટેની જે જગ્યા હોય હોવી જોઈએ, બરાબર, એ નહોતી, પણ એની વાત છે ફૂટહોલ્ડની વાત છે. ડિફીટનો મતલબ થશે, ડિફીટ એટલે નિષ્ફળ બનાવવું, હારી જવું, ડિફીટ. કન્વેનો મતલબ થશે સંદેશ વગેરે આપવું, પહોંચાડવું. એક કીડી બીજી કીડીને સંદેશો મોકલાવે છે કે ભાઈ બાકીના જે પણ આપણા આર્મીઝ છે, આપણી બધી જે કીડીઓ છે નીચે છે, અને એ રીતે મેસેજ પહોંચાડે છે, તો કન્વે. એડેપ્ટનેસ આ નિયરેસ્ટ મિનિંગ પૂછાય એવો શબ્દ છે. એડેપ્ટનેસ એટલે કૌશલ, ક્ષમતા, પ્રાવીણ્ય, હોશિયારી પણ કહી શકે. ડોમેસ્ટિકેટનો મતલબ થાય છે પાળવું કે ઉછેરવું, બરાબર. અહીંયા આપણને યાદ છે ત્યાં સુધી રેડ એન્ડ્સ જે છે એ બ્લેક એન્ડ્સને ઉછેરે છે, બરાબર, લાવે છે પોતાના ઘેર અને પછી એ રીતે, અને એ જ રીતે પેલા ગ્રીન ફ્લાયઝને પણ ઉછેરતા હોય છે ફાર્મર એન્ડ્સ. રેલિશનો મતલબ થાય છે આનંદ માણવો, ખાવા પીવાની વસ્તુઓ વગેરેની લહેજત માણવી, બરાબર છે. રેલિશ કરે છે ફાર્મર એન્ડ્સ, અમ્બ્રેલા એન્ડ્સ જે છે. બરી, બરીનો મતલબ જમીનમાં દાટવું, દફન કરવું. ઇન્ડોલેન્ટ એટલે આદતથી આળસુ. કોઈ કીડી જે છે એને આળસુ એટલે કે લેઝી બેસી રહેવા દેવામાં આવતી નથી, બરાબર. ગવર્મેન્ટનું શાસન અહીંયા વ્યવસ્થિત છે એવું પણ આપણે જોયું છે. એમ્બુશનો મતલબ થાય છે છુપાઈને હુમલો કરવું. આ રેડ એન્ડ્સ જે છે એ બ્લેક એન્ડ્સ પર હુમલો કરીને એમના ઈંડા લઈ જાય છે, અને એ બધું જે છે એમ્બુશ. એબડક્ટ એટલે બળજબરીથી દૂર કરવું, હટાવવું. ફેરોસિયસ એટલે અતિ હિંસક, ખૂંખાર, ફેરોસિયસ. ડિવોર એટલે ભરખી જવું. ખાવું અને ભરખી જવામાં ફરક છે, આમ ધીમે ધીમે ખાઈ અને આમ ભરખી જઈએ, બરાબર, સીધું ગળી જવું. પાયથોનનો મતલબ શું થશે, અજગર. ત્યારબાદ આગળ છે સ્વેલો એટલે ગળી જવું. સ્ટમક એટલે પેટ, નોર્મલ છે. બેલી ઘણીવાર નિયરેસ્ટ મિનિંગમાં સ્ટમકનો બેલી છે. FLEE એટલે ભાગી જવું. ફ્રેઝિસ એન્ડ ઇડિયમ્સ, ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે વોકેબ્યુલરી અને ડિફિકલ્ટ વર્ડ્સ તો તૈયાર કરતા હોઈએ છીએ, પણ જો તમે કોઈ લિટરરી એટલે કે તમે પ્રદાન આપવા માગો છો, પત્રકાર બનવા માગો છો, કે તમારે કોઈ સ્પીચ રાઇટર બનવું છે, કે ભવિષ્યમાં સેક્રેટરી કોઈ સારી પોસ્ટ કરવી છે જેમાં ભાષાની જરૂર છે, ત્યારે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ ખાસ કરવું પડશે, અને તમે તમારા ભાષણને વધારે ધાર કરી શકો છો. તો ફ્રેઝિસ એન્ડ ઇડિયમ્સ પણ તમારે શીખવા જોઈએ. શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો. કન્સિડ ટુ એટલે સ્વીકારવું, મંજૂર રાખવું. સીમિંગલી એટલે દેખીતી રીતે, ઉપલબ્ધ દ્રષ્ટિએ, આ સ્પષ્ટ દેખાતું એમ. ગીવ આઉટ એટલે કે બહાર કાઢવું, બરાબર છે. જે પેલી ગ્રીન ફ્લાયમાંથી નીકળે છે, ગ્રીન હની લાઇક લિક્વિડ, એના માટેનો ગીવ આઉટ શબ્દ છે. બી કમ્પીટ ટુ એટલે અહીંયા બી કમ્પીટ ટુ એટલે શું છે, કે કશું કરવા દબાવમાં આવવું, મજબૂર થવું, બરાબર, ફરજિયાત કરી દેવું, આમ કરવું જ પડશે, એને કહેશું કમ્પેર્ડ ટુ. ઓન ધ મૂવ એટલે રખડતા, આગળ વધતા, બરાબર, આગળ વધતા. ક્લિયર અવે એટલે હટાવી દેવું, સાફ
કરવું દેવું, બરાબર છે. આગળ જે રસ્તામાં નાના ટુકડા પથ્થર પડ્યા હોય એ બધા કીડીઓ સાફ કરી દીધી, બરાબર. એ તો આપણે નોર્મલ જનરલમાં ડિફિકલ્ટ વર્ડ્સ તો ભણવાના છે, પણ હવે ગ્લોસરી ખાસ નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાઈ શકે છે, એટલે આપણે એને પણ થોડું સમજીશું. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે. PIT, PIT એટલે હોલ છે, હોલ, અને ડીચ. બીટ્સ એટલે પીસીસ. એન્ટ હિલ એટલે માઉન્ડ અથવા હીપ ઓફ ક્લે મેડ બાય એન્ટ્સ. આર્ડ્યુઅસ એટલે ડિફિકલ્ટ, લેબરિયસ. સ્ટીપ એટલે શાર્પ, વર્ટિકલ, સ્લોપ. ક્લિફ એટલે સ્ટીપ રોક. ક્લિયર અવે તો ટુ રિમૂવ સમથિંગ ફ્રોમ એન એરિયા. ફૂટ હોલ્ડ એટલે કે એરિયા ઓફ રોક વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ. અમેઝિંગ એટલે કે સરપ્રાઇઝિંગ, એસ્ટોનિશિંગ. ક્રીચર તો લિવિંગ બિંગ, જીવજંતુ. ચ્યુડ અપ, ક્રસ્ટ. ફેરોશિયસ તો મર્સીલેસ, બાર્બરસ. સ્વેલો તો ગલ્પ ડાઉન. ટુક ટુ, સ્ટાર્ટેડ, બિગેન. ડોમેસ્ટિકેટ તો ટેમ. ઇન્ડોલેન્ટ તો લેઝી. રેલિશ તો એન્જોય અથવા સેવર. એમ્બુશ, એટેક. એબડક્ટ તો કેરી ઓફ. કમ્પીડ તો ફોર્સ્ડ. ડ્રજરી તો લેબર વર્ક. ઓન ધ મૂવ, વન્ડરિંગ. ડિવોર, ઈટ અથવા કન્ઝ્યુમ. ફ્લી તો રન અવે ફ્રોમ અ પ્લેસ ઓફ ડેન્જર અથવા એસ્કેપ. ખાસ વિદ્યાર્થીને મેં તો વિડીયો ગમે તો લાઈક કરો, અને વિદ્યાર્થી માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આપણી યુટ્યુબ ચેનલ છે જ્ઞાન જ્યોત, અને ખાસ જે આપણે ટીચિંગ PDF છે, આ ટીચિંગ PDFને તમે આ ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પરથી આ કોર્સ સ્કેન કરીને અથવા યુટ્યુબના ડિસ્ક્રિપ્શન જે આ વિડીયો છે એમાં ટેલિગ્રામની લિંક હશે, એના દ્વારા તમે એ ચેનલ પર જશો અને ફ્રી ઓફ કોસ્ટ PDF ડાઉનલોડ કરશો. પાર્ટ ટુમાં આપણે જોવાના છીએ સંપૂર્ણ જે પણ સ્ટોરી છે, એટલે કે આપણો જે પાર્ટ છે, રીડ છે, અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણીવાર વિડીયો લાંબા થઈ જતા હોય છે તો આપણે એના ભાગ પાડવાના છે, એટલે અહીંયા હવે પાર્ટ ટુમાં આપણે જોઈશું પૂરીપૂરી જે પણ કન્ટેન્ટ છે, સ્ટોરીને સમજીશું. થેન્ક યુ, બેસ્ટ ઓફ.